राजा भर्तुहरि अने गोपीचंद ना प्रसंग आपणे हाइब्रिड छे एके बाणोलक मारवो छोड़ी दीधो अने एके घोर बंगाल नो राज छोड्यो अने गोपीचंद नावा बेठा तान मानी आंखमां आहुड़ आव्या એટલે ગોપીચંદે પૂછ્યું માં કેમ રોયા તેથી માં ઝરૂખામાં હતા દીકરો નીચે નાતો હતો ત્યારે વાહાની અંદર માના આહુડા પડ્યા દીકરાએ પૂછ્યું માં કેમ રોવો છો તમને કોઈ કવેણ કીધા મને કયો જેને કવેણ કીધા હશે એની જીભ ખેંચી નાખું માં તમારા હામે કોઈ આંગળી ચીધી હોય તો મને કયો એની આંગળી કાપી નાખો માં તમને કોઈ જેને દુભ્યા હોય એને કયો મને હું એને ફાંસીએ ચડાવી દઉં અને તેથી માં ઝરૂખામ બેઠી બેઠી એક જ શબ્દ બોલ્યો બેટા કોઈ મને કમેણ નથી કીધા કોઈ મને આગળી નથી કીધી અને કોઈ મને દુભવીએ નથી તો માં તમે રોયા કે રોવાનું કારણ એટલું હતું બેટા કે આવી કાયા તારા બાપની હતી હો એને રાખમાં રોડાતા મેં ભાડી છે આવી દુંદડી કાયા તારા બાપની હતી અને એને મેં રાખમાં રોડાતા ભાડી છે માટે બેટા તારી કાયને અમર કરવા માટેની કઈક ઔષધિ ગોતી લે મારા લા કે માં શું કરીએ તો અમર થાય કાયા કે 12 મહિના રાજ કરો 13માં મહિને ભેખ ધારણ કરી અને ઈશ્વરની પ્રાપ્તિ કરી લે બેટા અને તેથી ગોપીચંદ એમ કે 12 મહિના કોને જોયા માં હાલ નાવા બેઠો છો નાવા બેઠા પછી રાજના કપડાનો ત્યાગ કરી અને એને ભગવો ધારણ કર્યો આજ પણ એ ગોપીચંદ નામ બોલીએ ને આપણો રુધિયો રાજી થઈ જાય બા કેટલો મોટો ત્યાગ અને એવો ને એવો ત્યાગ હમણાંય થયો બોમ્બેમાં હા રિલાયન્સ કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રકાશભાઈ શાહ એનો નામ અને બોરીવલીમાં રહે અને મેં એનો લેખ વાંચ્યા પછી મને એમ કે વાહ મારા દેશની અંદર અત્યારે હાલ પણ આ હૃદયના વ્યક્તિઓ છે ખરા લે અને ઈ પ્રકાશ શાહનો પગાર 75 કરોડ રૂપિયા હતો આ વાંચી મને રાજી થયો 75 કરોડ એટલે કેટલા કહેવાય એને ગણવા માટે માણહો રાખવા પડે અને 75 કરોડના પગારનો વ્યક્તિ કદાચ રિલાયન્સ કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ એ પ્રકાશભાઈ શાહે એક અંતરના ભાવથી પરમાત્માનું સ્મરણ કરવા માટે થઈ અને એને ભેખ ધારણ કર્યો અને જૈન મુનિ સાધુ બની ગયો ભલા માણે વિચાર તો કરો આ આ આપણાથી થાય ખરું એને એને કેટલો વિચાર આવ્યો છે કે હું આ જે સંપત્તિ કમાવ છું તેમાં શેર છું